નમસ્તે બાળકો, આ વિડીયોમાં આપણે ગુણક વિશે જાણીશું. રાજુ, પિંકી અને બબલુને એમની શિક્ષિકા મિસિસ ખાને ગરીબ લોકોની મદદ માટે ફાળો ભેગો કરવાનું કામ આપ્યું છે. રાજુએ પિંકી અને બબલુને એક આયોજન કહ્યું. એને કહ્યું કે બધા એક જ ઘરમાં ના જઈને અલગ અલગ ઘરમાં જશે. ગામમાં કુલ 21 ઘર છે. રાજુ દરેક બીજા ઘરમાં જશે, પિંકી દરેક ત્રીજા ઘરમાં જશે અને બબલુ દરેક પાંચમા ઘરમાં જશે. કેમ કે ગામમાં 21 ઘર છે. શું તમે કહી શકો છો કે રાજુ કયા કયા ઘરમાં ફાળો ભેગો કરવા જશે? તમે ઈચ્છો તો વિડીયોને અટકાવીને આનો જવાબ શોધી શકો છો. શાબાશ બાળકો, તમે આનો જવાબ એકદમ સાચો શોધ્યો છે. રાજુ ઘર નંબર 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 અને 20 નંબરમાં ફાળો ભેગો કરવા જશે. બાળકો, શું તમને આ સંખ્યાઓમાં કંઈક સરખું દેખાય છે? જી હા, આ બધી સંખ્યાઓને આપણે 2 થી ભાગી શકીએ છીએ. આવી સંખ્યાઓ જે 2 થી ભાગી શકાય છે તે 2નો ગુણક હોય છે. આવી રીતે 2, 4, 6, 8 વગેરે 2ના ગુણક છે. પિંકી દરેક ત્રીજા ઘરમાં ફાળો ભેગો કરવા જશે. શું તમે કહી શકો છો કે પિંકી કયા કયા ઘરમાં ફાળો ભેગો કરવા જશે? જી હા, પિંકી 3, 6, 9, 12, 15, 18, 21 નંબરના ઘરોમાં ફાળો ભેગો કરવા જશે. કેમ કે આ બધી સંખ્યાઓ 3થી ભાગી શકાય છે. આ સંખ્યાઓ 3નો ગુણક છે. શું તમે ગુણક વિશે એક બીજી રસપ્રદ વાત જાણો છો? આપણે કોઈ પણ સંખ્યાના ગુણકને એના ઘડિયાથી શોધી શકીએ છીએ. જેમ કે તમે ધ્યાનથી જોશો તો આ બધી સંખ્યાઓને 3ના ઘડિયામાં જોશો. હવે છેલ્લે, જો બબલુ દરેક 5મા ઘરમાં ફાળો ભેગો કરવા જશે તો શું તમે 5નો ગુણક શોધીને એ જાણી શકો છો કે બબલુ કયા કયા ઘરમાં ફાળો ભેગો કરવા જશે? તમે ઈચ્છો તો વિડીયોને અટકાવીને આનો જવાબ શોધી શકો છો. શાબાશ બાળકો, તમારો જવાબ એકદમ સાચો છે. આપણે આ રીતે 5ના ઘડિયા દ્વારા 5નો ગુણક શોધી શકીએ છીએ. બબલુ 5, 10, 15 અને 20 નંબરના ઘરોમાં ફાળો ભેગો કરવા જશે. અહીં રાજુ, પિંકી અને બબલુ જે ઘરોમાં ફાળો ભેગો કરવા ગયા એ ઘરના નંબર લખ્યા છે. શું એવું કોઈ ઘર છે જેમાં કોઈ પણ ફાળો ભેગો કરવા માટે નથી ગયું? તમે ઈચ્છો તો વિડીયોને અટકાવીને આનો જવાબ શોધી શકો છો. જી હા, ઘર નંબર 1, 7, 11, 13, 17 અને 19 આવા ઘર છે જેમાં કોઈ પણ ફાળો ભેગો કરવા નથી ગયું. પરંતુ આવું કેમ થયું? આવું એ માટે થયું કે આ સંખ્યાઓને 2, 3 અને 5ની સંખ્યાઓથી
ભાગાકાર નથી કરી શકાતી। એના માટે આપણે કહી શકીએ છીએ કે આ સંખ્યાઓ 2, 3 અને 5ના ગુણક નથી। કેમ કે રાજુ, પિંકી અને બબલુમાંથી કોઈ પણ આ ઘરોમાં નથી જઈ શકતું। એમને મીનુની મદર લઈને એને એ ઘરોમાંથી ફાળો ભેગો કરવા માટે કહ્યું। રાજુ, પિંકી, મીનુ અને બબલુને ઘણે મહેનતથી ઘણી રકમ ભેગી કરી દીધી। આગળના દિવસે તેમને ભેગા કરેલા બધા જ પૈસા એમની શિક્ષિકાને આપી દીધા અને એમને પ્રશંસા મળી। બાળકો, આ વિડીયોમાં આપણે ગુણક વિશે જાણ્યું। આગળના વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણો દ્વારા આના વિશે વધુ જાણીશું।